હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજે આપણે ધોરણ 12ના અંગ્રેજી વિષયના યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા એટલે કે કાંચનજંઘા પરનો સૂર્યોદય વિશે અભ્યાસ કરીશું, જેના કવિ છે ક્રિશ્ચિયના આલ્બર્સ. અહીંયા હિમાલયની રાણી એટલે કે કાંચનજંઘાની સુંદરતા, એની ભવ્યતા વિશે થોડી વાત કરી છે, તો આપણે એની પંક્તિઓ જોઈશું અને નીચે એક ચિત્ર દ્વારા થોડીક સમજૂતી પણ મેળવીશું. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. વેપર્સ એટલે વરાળ, રાઇઝ એટલે ઊંચે ઉડે છે, અને કોને મળવા જાય છે? ટુ ધ મોર્નિંગ સ્કાય. સવાર સવારમાં વરાળો નોર્મલ બરફના કારણે હિમાલયની કાંચનજંઘા શિખરો ઉપર ઉડતા દેખાય છે, તો લખક એની તુલના કરે છે. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરીશું કે ચડે છે ઊંચે બાષ્પની વાદળી. બાષ્પ જે વરાળ છે એના વાદળો બનીને ઊંચે જાય છે અને કોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે? તો કવિ કહે છે પ્રભાતના આકાશને આંબવા. તમે સ્લાઇડમાં ચિત્ર જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા બરફ દેખાય છે અને બરફની બિલકુલ ઉપર જે એની વરાળ છે એ વાદળના રૂપમાં પ્રભાતના આકાશને આંબવા માટે ઉપરની તરફ ગતિ કરી રહી છે એવું આપણને દેખાય છે. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે અહીંયા આંચળ ઉઠ્યું છે. ઇન અ પર્પલ ગ્લોરી, ભૂરી પ્રતિભા. એ તમે કલર જોઈ શકો છો એ પ્રમાણે પર્પલ કલર છે બરફ પર. તો ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. અને અહીંયા જે પ્રેમનો પ્રકાશ જે પુંજ છે એ પથરાઈ રહ્યો છે. ક્યાં છે આ સ્થાન? ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે શાશ્વત બરફ. ઇટરનલ એટલે શાશ્વત અને સ્નો એટલે બરફ. એટલે જે શાશ્વત બરફ છે હિમાલયના કાંચનજંઘા શિખર પર જે વર્ષોથી છે, એના માટે લેખક શું કહે છે? ઇટરનલ સ્નો. આ જગ્યા પર પ્રેમનો પ્રકાશ પૂંજ પથરાઈ રહ્યો છે. અપોન ધ સમિટ સોરી. અને જે ઉત્તુંગ શિખરો છે, સમિટ સોરી એટલે ઉત્તુંગ શિખરો પર પ્રેમ પ્રકાશનો પૂંજ પથરાઈ રહ્યો છે. અને અહીંયા આ જે હિમાલયની રાણી અથવા કાંચનજંઘા છે એને ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢ્યું છે. તમે જોઈ શકો ગુજરાતીમાં હવે કે ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને પ્રેમ પ્રકાશનો જ્યારે પૂંજ પથરાય છે. અને ક્યાં સ્થળ છે? શાશ્વત હિમ પર અને સાથે સાથે કહે છે ઉત્તુંગ શિખરો ઉપર. આગળની સ્લાઇડ જોઈએ. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. આ કાંચનજંઘાને કવિ હિમાલયની રાણી કહે છે અને એના માટે બે વિશેષણ પણ વાપર્યા છે, કામ એન્ડ સિરીન. પરીક્ષામાં પૂછાશે વિચાર ધ ટુ એક્ઝેક્ટિવ યુઝ ફોર કાંચનજંઘા. તો શું છે? કામ એન્ડ સિરીન. કામ એટલે શાંત અને સિરીન એટલે ગંભીર. અને હિમાલયની રાણી કેવી છે? શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન્સ એટલે અભિવાદન ઝીલે છે. ધ હેવન્સ ગ્રીટિંગ, હેવન્સ એટલે સ્વર્ગના અભિવાદનને ઝીલે છે. અને ત્યારે એને કેવા કપડાં પહેરે છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ કપડાં છે. અને સાથે સાથે લેખક કહે છે બાથ એટલે કે સ્નાન કર્યું છે. ઇન ગોલ્ડન લાઇટ. તમે સ્લાઇડમાં જોઈ શકો છો એ પ્રમાણે ગોલ્ડન કલરની કલર દેખાઈ રહ્યો છે. એટલે કે હિમાલયની રાણી કાંચનજંઘા જાણે કે સોનેરી પ્રકાશમાં સ્નાન કરી રહી છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. સામાન્ય છે કે પર્વતો ખૂબ જ ઊંચા હોય તો આપણને એવું લાગે કે જાણે પૃથ્વી અને આકાશનું મિલન થયું છે. એટલે લેખક શું કહે છે? વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. ફરી જોઈએ, રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ એટલે સ્વર્ગના અભિવાદનને ઝીલે છે. અને ત્યારે કેવા કપડાં છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. અને સ્નાન ક્યાં કર્યું છે? બાથ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. પ્રતિભાવ આપે છે એટલે રિસ્પોન્સ આપે છે. જ્યારે સ્વર્ગે એનો પ્રેમ પ્રકાશ પાથર્યો તો પૃથ્વી પણ પોતે પોતાનો પ્રેમ પ્રકાશ રિટર્ન્સ એટલે કે અભિવાદન પ્રતિભાવ આપી રહી છે. સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે ધવલ વસ્ત્રોમાં, સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને. આપણે જોઈએ આગળ કે સ્લાઇડમાં અહીંયા ગોલ્ડન લાઇટમાં સ્નાત થઈને, સ્નાન કરીને, અને ત્યાં જ્યાં મળે છે ધરતી અને આકાશ. એટલે આજે હિમાલયની રાણી કાંચનજંઘા જે ખૂબ જ ઊંચા શિખરો છે એના કારણે લેખક શું કહે છે કે અહીંયા ધરતી અને આકાશ મળે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. અને જે સવારના ઝાકળ બિંદુઓ છે, નોર્મલ આપણે અહીંયા તો શિયાળામાં ઝાકળ બિંદુ થાય પણ હિમાલયના શિખરો ઉપર તો રોજ હોય, તો ત્યાં શું છે? એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ. અને જે રંગ છટાઓ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ચિત્રમાં યલો છે, ક્યાંક બ્લેક છે, ડાર્ક બ્લુ છે, રેડ છે,
સ્કાય બ્લૂ છે, બ્લૂ છે, તો આપણે કાના શું છે, મેલો હ્યુઝ રંગ છટાઓ છે. એનાથી શું થાય છે, લેખક કેવી કલ્પના કરે છે, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ પેન્ટ હર ચીક્સ. કોના ચીક્સ, હિમાલયની રાણી કાંચનજંગાના ગાલને પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પરી સમી આંગળીઓથી. જાણે કે આ ઝાકળ બિંદુઓ અને આ રંગ છટાઓ આ કાંચનજંગાના શિખરોના ગાલને વિવિધ રંગોથી એટલે કે રંગ છટાઓથી રંગી રહી છે. વળી પેલા પ્રભાતના ઝાકળ બિંદુઓ અને ભીની રંગ છટાઓ સાથે પરિસમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. અહીંયા ઝાકળ બિંદુઓ સાથે સાથે પ્રકાશના કારણે વિવિધ જે રંગ ફેલાય છે એ રંગ છટાઓના કારણે જાણે કે લેખક એવી કલ્પના કરે છે કે આ પરિસમી આંગળીઓથી કાંચનજંગા શિખરના જે ગાલ છે એટલે કે રાણીના ગાલને રંગવામાં આવી રહ્યું છે. વાઇલ ઓવર ધ રિલ્સ, હવે લેખક અહીંયા શું કહે છે, નોર્મલ શું હોય કે મોટા મોટા પર્વતોમાં ઝરણાઓ હોય, તો અહીંયા વાઇલ ઓવર ધ રિલ્સ બરફ પીગળવાની વાત હોય અથવા ચોમાસામાં વરસાદના કારણે પર્વતોમાંથી ઝરણા વહેતા હોય, તો વાઇલ ઓવર ધ રિલ્સ હવે વળી પહેલાં ઝરણાની પેલે પાર. એન્ડ ધ સન કિસ ધ હિલ્સ, સન કિસ ધ હિલ્સનો મતલબ શું છે, અહીંયા પર્વતોની નું વિશેષણ છે કે પર્વતો કેવા છે, ખૂબ જ ઊંચા છે, એટલે લેખક એવી કલ્પના કરે છે જાણે કે સૂર્યને સ્પર્શી ગયા હોય. એન્ડ ધ સન કિસ ધ હિલ્સ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને જે પ્રેમ પ્રકાશ તમે જોઈ શકો છો એમ સૂર્ય પૃથ્વી પર જે પ્રેમ ફેલાવી રહ્યો છે એ શું છે, ફેલાઈ રહ્યો છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ તથા પેલી સૂર્યસ્પૃષ્ટ એટલે કે સૂર્યને સ્પર્શતી ટેકરીઓ પર પેલો પ્રેમ પ્રકાશ હળવેથી ઝડપી રહ્યો છે. પ્રેમનો પ્રકાશ છે પણ કેવો છે, હળવેથી, નુકસાન ના થાય આ ધરતીને એમ એ હળવેકથી ઝડપી રહ્યો છે. પર્વતોની ના વિશેષણ કેવા છે, સન કિસ્ટ એટલે સૂર્યને સ્પર્શતી ટેકરીઓ. એન્ડ ધ બ્રેકિંગ ડે, હવે લેખક સવારની વાત કરે છે, સુપ્રભાત મળસ્કે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, પહેલાં કિરણો મોકલે છે ફર્સ્ટ, અને સાથે સાથે કેવા છે, ફેન્ટ રે નાજુક કિરણો ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન. અને અહીંયા જે પ્રેમ છે એના જે ફુવારો છે લેખક શું કહે છે, અનડાઈંગ છે, એ શાશ્વત છે, ક્યારેય મૃત્યુ ના પામે એવા પ્રેમનો ફુવારો આ સૂર્ય અથવા આ સ્વર્ગ તરફથી પૃથ્વીને ભીંજવી રહ્યો છે. તો એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ મળસ કે વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, અને જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે, ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને ક્યાંનો અવાજ છે, વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ રીલ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અહીંયા ઊંચા શિખરો પર અવાજ વિવિધ ધ્વનિઓ આવી રહ્યા હોય છે, તો ત્યાં આપણે કોઈ ગયા હોય, પડઘા આપણા પણ અવાજના પડતા હોય કે અન્ય ઝરણાઓના ખળખળ વહેતા પાણીના ઝરણાના અવાજ પણ હોય, તો આ બધાના કારણે લેખકને શું લાગે છે, થ્રિલ્સ થઈ જાય છે, રોમાંચ અનુભવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને જે લોકો ત્યાં રહે છે અથવા જે આત્માઓ ત્યાં વસે છે એના વસી જાય છે, એટલે ટૂંકમાં આપણે પણ ક્યારેક ત્યાં ગયા હોય તો આપણો આત્મા પણ ત્યાં વસી જાય એટલી સુંદરતા આ કાંચનજંગાના શિખરો પર લેખકને લાગે છે. અને એ ટાણે એ સમયે હૃદય રોમાંચ અનુભવે છે ટેકરીઓમાંથી આવતા ધ્વનિઓનો અને તે આત્માનો જે પર્વતોમાં વસે છે. અને એ ટાણે લેખકને શું લાગે છે, રોમાંચ લાગે છે, થ્રિલ ક્યાંનો છે, આ ટેકરીઓમાંથી આવતા ધ્વનિઓનો અને તે આત્માનો જે પર્વતોમાં વસી જાય છે, વસે છે. ખૂબ ખૂબ આભાર, ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા ખૂબ ખૂબ વિનંતી, અને સાથે સાથે ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને મોકલશો જેથી આ કોરોનાના કપરા કાળમાં જ્યારે શાળાઓ બંધ છે ત્યારે સૌને આનો લાભ મળે.